નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના તળોદ ખાતે ખેડૂતના હિત માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઈ. તળોદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ ખેડૂતોને પોષણયુક્ત ભાવ મળી રહે, ચેક પ્રથા બંધ કરો અને રોકડ નાણા આપો જેવા સૂત્રોચ્ચારથી ટાવર ચોકથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં ખેડૂતોને વ્યાજબી ભાવે વીજળી મળે, મીટર પ્રથા દૂર કરો, ખેડૂતોના દેવા માફ કરો જેવા મુદ્દાઓ સહિત રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ઉચ્ચારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કમલેશભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ મહેન્દ્રશ્રી બારૈયા, પૂર્વ ધારાસભ્ય ભગવતસિંહ ઝાલા, તલોદ પ્રમુખ કોંગ્રેસ સમિતિ મગુબા ઝાલા, ખોડસી દેસાઈ, સ્વરૂપસિંહ ઝાલા, સોશિયલ મીડિયા ઉપપ્રમુખ સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ 50 થી વધારે કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા. ત્યારે તલોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. રોડ ઉપર થોડાક સમય માટે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. તલોદ પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ગૌરવ પટેલ, જેડએસ ટીવી, તલોદ. આજે તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આજે કિસાન દિવસ તરીકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કિસાનોની વિરુદ્ધમાં, ખેડૂતોને વિરુદ્ધમાં જે પ્રોગ્રામ આપવામાં આવ્યા, ખેડૂતોને જે બરબાદ કરે નાખે ભારતીય જનતા પાર્ટીએ, આજે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આજે પદયાત્રા કરી અમે કિસાનોના પ્રશ્ને, કિસાનોનો ખેડૂતોનો દેવું માપતા, ખેડૂતોને જે કુવા ઉપર વીજ મીટર જે પ્રથા દાખલ થાય એ રદ થાય, તેમજ તેમને પોષણક્ષમ ભાવ મળે, આવા અનેક મુદ્દાઓ, જે જમીન માપણીમાં જે ગંભીર ભૂલો થઈ છે એને રદ કરવા સહિતના અનેક મુદ્દાઓ સાથે આ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર આજે પદયાત્રા કરવામાં આવશે. ઓકે.